हेलो विद्यार्थी मित्रों, केम छो? चलो आपणे चेप्टर 4 ની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલો, બરોબર, એની અંદર આપણે આગળ જોઈ લીધું હતું રેખા, કિરણ, રેખાખંડ બધું જોઈ લીધું હતું, બરોબર. એની અંદર હવે આપણે જોઈએ છીએ ખૂણાઓ. તો એની અંદર નીચે આપેલી આકૃતિ પરથી ખૂણાને માપ લખો, બરાબર. તો કે ખૂણો, ખૂણો એટલે ક્યાં આવતું હોય? તો કે વચ્ચે આવતું હોય તેને ખૂણો કહેવાય. તો એક આકૃતિ આપેલી છે, બરાબર, એની અંદર એનું નામ આપેલું છે ચતુષ્કોણ જેવી, એ બી સી ને ડી, ચતુષ્કોણ એ બી સી ડી આપેલા છે. તો ચતુષ્કોણ છે એટલે એના ચાર ખૂણા થશે, બરાબર. ખૂણો એ, એ એટલે ખૂણો એ, એ કેની અંદર વચ્ચે ક્યાં આવે છે? તો કે ખૂણો ડી થી શરૂઆત કરીએ, ખૂણો ડી એ બી. જો ખૂણો એ છે એ ક્યાં આવશે? વચ્ચે આવશે. ક્રમશઃ લેતા જશો એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. હવે એનો વારો કમ્પ્લીટ થયો છે, હવે આવશે ખૂણો બી. ખૂણો બી, બરાબર, ખૂણો એટલે વચ્ચે આવે છે. તો આપણે એનાથી આગળથી સ્ટાર્ટ કરીએ એટલે આપણે એનું નામ શું આપી શકશું? ખૂણો એ બી સી, એટલે ખૂણો એ બી સી. હવે બીનો વારો કમ્પ્લીટ થયો છે, હવે કોનો વારો આવશે? સીનો વારો આવશે. તો ખૂણો સી એટલે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? ખૂણો બી સી ડી. ઓકે, હવે આવે છે ખૂણો ડી. તો ખૂણો ડી છે તો આપણે કેવી રીતે શોધી શકાય? તો આપણે લખી ન શકીએ એનું નામ ખૂણો સી ડી એ. એટલે આપણને ખૂણા કેટલા મળે છે? ચાર મળે છે. આપણે એમ પણ કહી શકીએ ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી, એના ઉપરથી નામ લખેલા છે ખૂણાના, બરાબર. ચાલો એના પછી આપણે જોઈએ કે એક આકૃતિ આપેલી છે એમાં માંગેલા બિંદુઓ લખો. જે આકૃતિ આપેલી હોય એમાં કોઈ વખત એવું બને કે કિરણ ઉપર એટલે કે પસાર થતું હોય તેના બિંદુના નામ આપેલા હોય, અથવા તો તેની બહાર, આકૃતિની બહાર પણ કોઈ પણ બિંદુ આપેલા હોય તો તેના નામ પણ દર્શાવવાના કીધા હોય છે. તો એક આકૃતિ આપેલી છે એની અંદર આપણને કીધું છે કે ખૂણો ડી ઓ ઈનું અંદરનું બિંદુ કયું છે? તો ખૂણો ડી ઓ ઈ, એટલે ખૂણો ડી ઓ અને ઈ, બરાબર, એની અંદરનું, અહીંયા ઈ આવેલો છે, બરાબર, ડી ઓ અને ઈ, એની અંદરનું બિંદુ કયું છે? તો કે એ છે. બી છે ઈ કિરણ, ઈ ઓ ને ઈ ઉપર આવેલું છે, બરાબર, એટલે બહારનું બિંદુ કયું થશે? એની અંદરની સાઈડમાં આવેલું બિંદુ એ, બરાબર. હવે આપણને એમ કીધું છે કે ઈ ઓ અને એફ, ખૂણો ઈ ઓ એફ ના બહારનું બિંદુ કયું છે? તો કે ઈ, બરાબર, ઈ પછી ઓ અને એફ, એની અંદરના આવતું હોય એવું બિંદુ કયું છે? તો કે બહારની સાઈડ સી આવે છે અને આની બહારની સાઈડ એ આવે છે. તો બહારના બિંદુ કયાથી આ એક આકૃતિ આખી થઈ એની બહારની સાઈડના કયા બિંદુથી આ? તો કે સી અને એ. ઓકે, ચાલો હવે ત્રીજો ક્વેશ્ચન કીધો છે આપણને કે ઈ ઓ એફ પરના બિંદુઓ કયા છે? તો કે ઈ ઓ અને એફ ઉપરના બિંદુઓ કયા છે? તો આપણે કીધું છે તો કે ઈ છે, બી છે, ઓ છે અને એફ છે, જે બહારના બિંદુઓ આવે છે તે નથી. ઓકે, ચાલો એના પછી આપણને એમ કીધું છે કે અમુક પ્રશ્ન કીધા છે એના ઉપરથી આપણે આકૃતિ ડ્રો કરવાની છે. તો પહેલાં ક્વેશ્ચન કીધો છે બંનેમાં એક જ સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિ દોરો, બરાબર. તો કે સામાન્ય એટલે કે એકમાંથી જ, એક જ બિંદુમાંથી બે આકૃતિઓ જતી હોય તેવી આકૃતિ આપણને કીધી છે. તો સામાન્ય બિંદુમાંથી મેં એક ડ્રો કરી છે, પહેલાં તો આ ખૂણો ડ્રો કર્યો છે. તો એની અંદર પહેલું કયું મળે છે ખૂણો? તો કે બી એ બી ડી, ખૂણો એ બી ડી મળે છે, આ પહેલી આકૃતિ છે, બરાબર. અને બીજી આકૃતિ કઈ મળે છે? તો કે બી, એટલે ડી બી અને સી, બે ત્રિકોણની આપણે એટલે કે બે ખૂણા મળે છે. કયા કયા ખૂણા? તો કે એ બી અને ડી, અને બીજો કયો મળે છે? તો કે ડી બી અને સી. તો બંને કેમાંથી પસાર થાય છે? તો કે બીમાંથી જ પસાર થાય છે, બંને બીમાંથી પસાર થાય છે, એટલે સામાન્ય બિંદુ કયું થશે? બી થશે. ઓકે, હવે એમ કીધું છે કે બે સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિ શોધો. તો બે સામાન્ય બિંદુ હોય તેવી, બરાબર, ધારો કે હું અહીંયાથી એક ખૂણો ડ્રો કરું તો મને એ મળે છે, અને અહીંયાથી ફરી પાછું હું કરું છું તો મને બીજું સામાન્ય બિંદુ પણ મળે છે. ઓકે, તો બે સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિ મળે છે, પણ ત્રણ બિંદુ
હોય તેવી આકૃતિ રચી શકાતી નથી. સેન એવી જ રીતના ચાર બિંદુ સામાન્ય નીકળે તેવી આકૃતિ પણ રચી શકાતી નથી, પરંતુ એક જ કિરણ સામાન્ય હોય તેવી આકૃતિ ફરી પાછી ઉપરના જેવી ડ્રો કરી શકાય છે. એની અંદર કેવી રીતના? તો કે સામાન્ય કિરણ છે બિંદુ અંત્ય બિંદુ, કિરણ છે એ એક અંત્ય બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે અંત્ય એટલે કે ઉદ્ગમ બિંદુ, બરાબર. એને અંત્ય બિંદુ લખો અથવા તો ઉદ્ગમ બિંદુ લખો તો પણ ચાલે, ઉદ્ગમ બિંદુ, બરાબર. તો એની અંદરથી કેટલા પસાર થાય છે? તો કે કિરણ બી ડી કિરણ, તો કે બી એ અને કિરણ બી સી, એટલે તો કે સામાન્ય એક જ બિંદુમાંથી ઘણા બધા કિરણો પસાર થઈ શકે છે. ઓકે, થેન્ક યુ મિત્રો.